नारणदास रोड पर गटर मां कार खाबकी। वलसाड गुंदाव खाते थी जेरी कोबरा पकड़ायो, 5 फुट लांबो कोबरा रसोड़ा मां संतायो हतो। धरमपुर कैरी बाजार वेपारी एसोसिएशन नी रचना थई, एसोसिएशन मां 11 व्यक्तियों नी कमिटी नी करायेली रचना। कोलक हाईस्कूल कम्प्यूटर चोरी प्रकरण मां मुख्य सूत्रधार साथे 4 लबर मुच्छा नी धरपकड़। बाड़ी ना टुकवाड़ा गांव में दूध मां तेल नी मिलावट नू कौभांड झड़पायो। बिलीवराना तलोद गांव में श्री रामजी मंदिर नो 155मो पाठोत्सव उजवायो। वलसाड ना भूतसर गांव में श्री गुप्तेश्वर महादेव जी मंदिर ने 9 कुंडी महारुद्र याग नो समापन। अबे समाचारों विस्तार थी। वलसाड शहर में दर वर्षे उनाळामां पीवाना पानी नी समस्या सर्जाय छे, परंतु चालू वर्षे पालिका प्रमुख राजूभाई मरजानी योग्य कामगीरी थी आ वात ने ध्याने रे तमाम आयोजन गोठवी दे। नाइट्रेक्स कंपनी अने नगरजनों ने पूरता प्रमाणमां पानी आपता चालू वर्षे पीवाना पानी नी समस्या नड़शे नहीं। हालमां वाटरवर्क्स खाते 3 फूट डाउन पानी छे जे पूरता प्रमाणमां छे અને આવી રહેલા ચોમાસા સુધી પાણીની અછતનો કોઈ સવાલ ઊભો નહીં થાય તેવું રાજુભાઈ મરચાએ જણાવ્યું હતું। વલસાડ નગરપાલિકા તેમજ આજે આ વોટરવર્ક્સ ડેમ પર મારા માટે તેમજ મારા સાથી સભ્યો માટે ગર્વની વાત છે કે દર ઉનાળામાં જે વલસાડ સિટીમાં પાણીની તકલીફ પડતી, એપ્રિલ મહિનામાં તો વલસાડ સિટીની અંદર રિક્ષા ફરતી થઈ જતી અને શહેરીજનોને તકલીફનો ભોગ બનવો પડતું, દર આજ લગીનના ઇતિહાસમાં કદાચ પહેલીવાર એવું થયું છે। અમે આ તબક્કે ગર્વની તો વાત છે અમારા માટે, પણ ભગવાનનો બી પાર માનીએ કે મારા પ્રમુખ સમય દરમિયાનમાં પાણીની શહેરીજનો માટે કોઈ જ તકલીફ નહીં પડી। એનું કારણ એ છે કે આજે વોટરવર્ક્સની અંદર ડેમની અંદર 3.25 ફૂટ જેટલું ડાઉન છે ને ટૂંક જ સમયમાં 0 પોઈન્ટ પર આવી જશે અને પાણી શહેરીજનો માટે ચોમાસું આવતા કોઈ જ તકલીફ નહીં પડશે પાણીની, એની હું ખાતરી આપું। કદાચ કોઈ એવી તકલીફ આવે કે પાણીનું કોઈ લાઇનમાં ભંગાણ પડે તો કોઈ જગા પર પાણી બંધ રહે, પણ ઉપરવાળાની દયાથી આજે આપની પાસે પાણીનો પૂરતો સ્ટોર છે। અમારા આ વોટરવર્ક્સના એન્જિનિયર સચિનભાઈ કાપડિયા, નેર ખાતા વિભાગને વારે ઘડી રજૂઆત, તેમજ અમે દરેક વર્ષમાં નાઇટ્રેક્સ કંપનીના વિરુદ્ધ જઈને ઉપવાસ પર બેઠા, આ ફેરી એમને બી એ નાઇટ્રેક્સ કંપનીને બી પણ એમને ધ્યાન રાખીને નહેર વિભાગને સૂચનાથી પાણીનો પૂરતો સ્ટોર જથ્થો મેળવી લીધો અને શહેરીજનોને કોઈ જ તકલીફ ન પડે એનું તકેદારી ધ્યાન રાખીને જે પાણી આજે વોટરવર્ક્સના ડેમમાં છે તો હું નહેર વિભાગ સિંચાઈનો બી આભાર માનું કે જેમને પાણીનો પૂરતો સ્ટોર વલસાડ સિટીના માટે જેમને આપ્યો છે એ અમારી એક જાગૃતતા છે। એટલા માટે કે આટલા વર્ષની અંદર દરેક વખતે જે જે વખતના પ્રમુખના વખતે
તકલીફો પડી છે, મુસીબતો આવી છે, પાણીના માટે મોરચાઓ આવ્યા છે, પણ અમારી સતત જાગૃતતાના લીધે ગર્વ માટે કહી શકીએ કે ભાઈ આ પેઢી વલસાડને પાણીની કોઈ જ તંગી ન પડે, ઉપરવાળાની મહેરથી ચોમાસું બી જલ્દી આવે ને શહેરીજનોને પૂરતું પાણી મળે, મોગરાળી અબડા માટે બી આ પાણી આપતે તો બી આ ખોટ નથી, પણ અમારી ભૂલ, અમારી અંદર એકમેકના ટાટિયા ખેંચની લડાઈના લીધે, ચીફ ઓફિસરની વારેઘડી બદલીના લીધે આજે મોગરાળી અબડામાં બી પાણીથી વિંચિત રહ્યું છે. કેમ કે ત્યાં ટાંકી તૈયાર છે, ઘણી જગા પર પાણીની લાઈનો લખાઈ ગઈ છે, ઘણી જગા પર બાકી છે, એ કામ પણ આ મહિનાની અંદર પૂરું થઈ જશે, પણ એ કરાયના લીધે અમે કામ નહીં કરી બતાવીએ એવું માનીને વારે ઘરે ચીફ ઓફિસરની બદલી, કોન્ટ્રાક્ટરના બિલના પેમેન્ટ નહીં થાય, સહયો નહીં થાય, કોન્ટ્રાક્ટર કામ અલગા મૂકે એવી વ્યૂહરચના રચીને જે આ લોકોએ, જે અમારા નગરપાલિકાના સભ્યો છે ભારતીય જનતા પાર્ટીના, એમે જેવો ઢેવ ઉપાડેલો છે કે રાજુભાઈના ટાઈમમાં કામ નહીં થાય, પણ એમને ખબર નથી કે જ્યાં ઉપરવાળો સાથે હોય, જ્યાં પ્રજા સાથે હોય, ત્યાં કોઈને કંઈ આંચ આવવાની નથી. એનો એક આ નમૂનો છે વોટરવર્ક્સનો ડેમ, કે આટલા વર્ષની અંદર જે પાણીની તકલીફો હતી, એક દિવસ પણ રિક્ષા અમારા સમયમાં ફરી નથી કે વલસાડને શહેરીજનોને પાણી નહીં મળશે. હું ખૂબ ખૂબ આભાર માનું સચિનભાઈ કાપડિયાનો, નેર વિભાગનો, તેમજ અત્યારે એકદમ બોચ રાખેલી નાઇટ્રેક્સ કંપનીનો બી આભાર માનું કે અમે વારે ઘડીએ ચેનલ પર કીધું છે કે ભાઈ તું 2-3 મોટર ચલાવ, અમને વાંધો નથી, પણ અમારો ડેમ ફૂલ રાખવાનો. કેમ કે જો એને અમે પણ સૂચના આપવામાં આવેલી કે જો આ પેઢી એવું થશે તો અમે પોતે વોટરવર્ક્સ પર જઈને બેસી જશું. એને એમને ધ્યાનમાં લઈને જે સાચું છે તે બોલવામાં કોઈ વાંધો નથી. ડેમ અમારો ફૂલ હોય તો જેને જેટલું પાણી શહેરીજનોને તકલીફ નહીં પડે એ અમારી પહેલી પ્રાથમિક જરૂર છે. વલસાડ શહેરના મદનવાડ ખાતે આવેલા નારણદાસ રોડ ઉપરથી ફિયાટ પિયાગો કાર નંબર MH01GA 2221 નો ચાલક દારૂના નશામાં પૂર ઝડપે અને ગફલત ભરી રીતે કાર હંકારી જઈ રહ્યો હતો. આ રોડ ઉપરથી પસાર થતી વેળા અન્ય 4 વાહન ચાલકો અને એક રાહદારીને અડફેટે લેતા સહેજે બચી ગયો હતો. હાલક ડોલક થતી આ કાર છેવટે ગટરમાં ઉતરી પડી હતી અને છેવટે આ કાર ચાલકે કારને ગટરમાંથી બહાર કાઢવા માટે સ્થાનિક યુવાનોની મદદ પેટે રૂપિયા 1000 ચૂકવવાની તૈયારી દર્શાવી આ કારને બહાર કાઢવામાં આવી હતી. આ દરમિયાન રોડ ઉપર ટ્રાફિક જામ થઈ ગયો હતો. ગતરોજ સાડા 12 કલાકે ગુંદલાવ નવી GIDC આગળ ગરીબોની ઝૂંપડપટ્ટીમાં એક ઝૂંપડીમાં કોબરા નામનો એક ઝેરી સાપ દેખાતા દોડધામ થઈ ગઈ હતી. જ્યારે ઘરના રસોડામાં કોઈ સાપ છે એ વાતની જાણ થતા ગામના લોકોએ પાલિકા કર્મચારી અને જીવદયા પ્રેમી એવા મહેશ ચૌહાણને ફોન કરતા તે તરત જ ગુંદલાવ પહોંચી ગયા હતા અને તેમણે નાગને જોતા તરત જ તેને ઓળખી કાઢ્યો હતો અને ગ્રામજનોને ઘરથી દૂર કરી દીધા હતા. કારણ કે અંદર જે નાગ હતો એ 5 ફૂટનો ઝેરી કોબરા હતો, જે ફક્ત 4 વર્ષનો હોય તેનામાં ભાગવાની ક્ષમતા વધુ હોય છે. ત્યારે મહા મહેનતે મહેશ ચૌહાણે આ નાગને ફક્ત 10 જ મિનિટમાં પકડી પાડ્યો હતો અને આ નાગને ચણવાઈ ફોરેસ્ટ વિભાગને સુપ્રત કર્યો હતો. ઇસે કે હો જાય નાગે યે નાગ હોય લોકો કહો છે નાગ છે બીજે માલ લેવાના ચાલુ કરી દે, ઢાંકણ માં ગયો.
खतरनाक ढकण भाई हेलो धर्मपुर केरी बाजार व्यापारी एसोसिएशन की रचना गतरोज कराई थी, जेमा प्रमुख तरीके राम कुमार अहदेव यादव, उपप्रमुख तरीके भूपत सिंह एस दोड़िया, मंत्री तरीके राजेंद्र एच परमार अने कारोबारी सभ्य विकास भाई डी यादव नो समावेश थाय छे। दरमियान कमिटी की रचना माटे मळेली मीटिंग में 11 सभ्यों की वरणी कराई थी। आ मीटिंग में पानी, बाथरूम, टॉयलेट सहित पायानी सुविधाओं वधारवा माटे चर्चा विचारणा कराई थी। पाड़ी तालुकाना कोलक गामे ताजेतरमां जे कम्प्यूटर चोरीना थयेला प्रकरणमां पाड़ी पोलीस अने एलसीबी पोलीसे आ प्रकरणमां कोलक गामना 4 लवर मुछियाओने पोलीसे आ प्रकरणमां धरपकड करी छे। ज्यारे आज गामना 4 लवर मुछियाने पकड़ी लावीने कड़क तपास हाथ धरता दमणना मुख्य सूत्रधार सुधी पहोंचवा माटे अनेक तरकीब अजमावी एने मुख्य सूत्रधारने बुधवारना रोज कम्प्यूटर साधनोनी सामग्रीनी साथे 5 धरपकड करवामां आवी हती। આ પ્રકરણમાં રાજકીય પક્ષોની પણ ભલામણ ઘણી હોય અને પોલીસ સુધી આવી હતી, પરંતુ કોલક હાઈસ્કૂલના સરપંચ તેમજ પ્રમુખ ગણવંતભાઈ પટેલે ઉપરી અધિકારી સાથે સતત સંપર્કમાં રહી આ ભેદની તમામ જાણકારી આપીને પકડી પાડ્યા હતા અને આ કમ્પ્યુટર ચોરીનો મુખ્ય સૂત્રધાર મનીષ દિનેશ રાઠોડ અને 4 અન્ય લબર ઉચ્છેવોની ધરપકડ કરવામાં આવી હતી અને આ કેસની તપાસ પાડી પોલીસ મથકના પીએસઆઈ બીકે બરાર કરી રહ્યા છે, જ્યારે આ કેસનો મુખ્ય સૂત્રધાર મનીષ રાઠોડને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવશે। શું ઘટના ભાઈને? અમારી સ્કૂલ શ્રી કોલ્લક સાર્વજનિક વિદ્યાલય કોલ્લકમાં ગઈ રાત્રે એટલે કે મંગળવાર તારીખ 12/4/2011 ના રોજ અમારો કોમ્પ્યુટર રૂમમાંથી પાછળના ભાગની બારીની ગ્રીલ તોડીને 2 મોનિટર, 2 CPU, 3 કીબોર્ડ, 3 UPS, 3 માઉસ અને 8 સ્પીકર એમ મળીને કુલ 18 વસ્તુઓ લગભગ 48,300 રૂપિયાની કિંમત થઈ ગઈ છે। આ બાબતે અમે સવારે જ્યારે પરીક્ષા ચાલતી હતી અને પરીક્ષા માટે આવ્યા અને પરીક્ષાની સામગ્રી અને શિક્ષકોને મોકલી આવ્યા પછી મારી શાળાના ક્લાર્ક શ્રી અશોકભાઈ અને કોમ્પ્યુટર ટીચર શ્રી કિરણસિંહ અને કોમ્પ્યુટરમાં ઓનલાઈન ચાલુ કરવા માટે મેં મોકલ્યા હતા અને એઓ ગયા એટલે ત્યાં એ લોકોએ તરત જ મને ફરિયાદ કરી કે આપણા કોમ્પ્યુટર રૂમની ચોરી થઈ ગઈ છે અને પાછળના ભાગની બારીની ગ્રીલ તોડેલી છે। પણ અગાઉ એક વખતે અમારે ત્યાં ઓફિસની તાળું તોડીને અમારી પરીક્ષા ફી અશોકભાઈ તેનો ઓફિસનું તાળું તોડીને એ ચોરાઈ ગઈ હતી ગાડી। પાડી તાલુકાના આસપાસ આવેલા ગામમાં તવેલામાં દૂધનો વેપલો કરતા સૌરાષ્ટ્રના ભરવાડો દૂધમાં ફેટ વધારવા માટે કપાસિયાનો તેલ નાખી ભેળસેળ કરતા હોવાનું પાડીના ટુકવાડા ગામના સરપંચે ભાંડો ફોડતા દૂધના તવેલા વાડાઓમાં ફફડાટ મચી જવા પામ્યો હતો। પાડી તાલુકાના આસપાસના ગામમાં તવેલાઓમાં દૂધનો વેપલો કરતા સૌરાષ્ટ્રના ભરવાડો ખેતરમાં તબેલા ઉભા કરી દૂધ વાપી અને વલસાડ મોકલતા હોય છે।
પરંતુ હાલ તેઓએ આ દૂધમાં કપાસિયાનું તેલ મિલાવટ કરી દૂધના ફેટમાં વધારો કરી આ દૂધ આદી પોલવી ડેરીઓમાં ભરાતા હોવાનું પાડી તાલુકાના ટુકવાડા ગામના સરપંચ અજીતભાઈ દેસાઈએ જણાવ્યું હતું. આ ભેળસેળ કરતા તબેલાવાળા ભરવાડો ઉપર આરોગ્યવાળા કાયદેસરની તપાસ કરી તે ઉપર લાલા કરે તે જરૂરી છે. અને તેઓએ જણાવ્યું હતું કે પારડીના ટુકવાડા ગામે આવા 15 તબેલાઓના તંબુ ઉભા કરીને સૌરાષ્ટ્રના ભરવાડો દૂધમાં વેપલો કરતા હોય છે. અને પારડીના બલીડા ગામે 12 તબેલા, ડુંગરી ગામે 8, જ્યારે અંબાજ ગામે અને વલસાડ મુગરાવાડી ખાતે મોટા પ્રમાણમાં આવા તબેલાવાળાઓ દૂધના 80 લીટરે 1 લીટર કપાસિયાનું તેલ નાખી આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે. જથ્થો ખરીદી કરતા વેપારીઓ આ દૂધના વેપારીઓને પૂછતા તેઓએ આ તેલ દૂધમાં નાખવાથી દૂધના ફેટમાં વધારો થાય છે. સાધારણ દૂધમાં 4-6 ફેટ પ્રમાણ બતાવે છે, જ્યારે દૂધમાં તેલની મિલાવટ કરવાથી 8-10 સુધી ફેટ બતાવે છે. અને જ્યાં દૂધ આપતા હોય તેઓને પણ આ મિલાવટમાં જાણી થતી શકાતા. અને સાધારણ દૂધના લીટરે પેટે ભાવ 22-25 રૂપિયાનો હોય છે, જ્યારે વધુ દૂધવાળું ફેટ ભાવ 33-35 રૂપિયા સુધીના મળતા હોય છે. જ્યારે આ ષડયંત્રનું કૌભાંડ ટુકવાળા ગામના સરપંચ અજીતભાઈ દેસાઈ અને દૂધના વેપલો કરતા ભરવાડે પોતે કબૂલ કર્યાનું સ્ટિંગ ઓપરેશન મીડિયાને પુરવાર માટે કર્યું હતું. આવા તબેલાવાળા પારડી તાલુકાના આસપાસના ગામોમાં જે ભાડાના ખેતરો લઈ દૂધનો ધંધો કરતા હતા તે આજે જમીન ખરીદીને માલિક બની બેઠા હોવાનું સરપંચે અજીતભાઈ દેસાઈએ જણાવ્યું હતું. વાપરવા માટે તો બીમારી આવે, બાકી જે આવી છે ને જમીન એ વાપરે તે નથી લાગતો. બાકી કઈ રેડી દઈએ તો ના હાલે, 80 લીટર માં 1.5 લીટર જ નાખવાનો. 80 લીટર દૂધ હોય ને એમાં 1.5 લીટર એટલે ફેટ આવે. તમે તો પછી ચાણની હારું શું કર્યું? ચાનું ભાઈ બહુ દૂર પડે તું બીજે બે પાડ્યા પૂછે થોડી વિનોદ કે ના થોડું કાર્તિક જ્ઞાન થોડુંક મને આપી દો વાડીમાં આવતા છે પણ તું હમણાં રાખી નહીં આવી ચાલી. અચ્છા તું ભાઈ તો કે હારા બધા કેતા પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાવિકોએ દર્શન નો લાભ લીધો હતો. મહાપ્રસાદ નો લાભ
લીધો હતો. વિદ્વાનો 51 જેટલા વિદ્વાનો આવીને મંત્રોચ્ચાર દ્વારા ત્રણ દિવસનો મહારુદ્ર યજ્ઞનો યજ્ઞ ચલાવી રહ્યા છે. એની અંદર 51 યજમાનો પૂજાએ બેસેલા છે, જે સ્વૈચ્છિક રીતે બેસવામાં આવેલા છે. લોકોને બે પોતાને પ્રેરણા થઈ રહી છે અને બધા બેસેલા છે. આ ગુપ્તેશ્વર મહાદેવ મંદિર એટલું બધું પ્રભાવિત છે કે આજે એમાં દાન આવે છે એ પણ સ્વૈચ્છિક આવે છે. આના માટે આ મોટા આજ્ઞામાં ફાળો ઉગ્રવા કરતા બધા સ્વૈચ્છિક અહીંયા અને અહીંના જે યુવાનો છે, મેઇન તો જે યુવાન વર્ગ છે એનો સંપૂર્ણ સહકાર છે, ભગીરથ સહકાર છે. યુવાનો, ભાઈઓ, બહેનો, વડીલોનો જે પાયો છે એને ચલાવી રહ્યા છે, પણ જેને યુવાનોએ સાચવ્યો છે અને આ સહકાર જો આગળ ને આગળ વધતો રહે તો આનો હજુ વધારે વિકાસ થાય. સમાચારોની રફતાર ચાલતી જ રહે છે, તો જોતા રહો સત્ય ન્યૂઝ. આપનો અવાજ આપતી છે. દર વર્ષે ત્રીજી મે વર્લ્ડ અસ્થમા ડે તરીકે ઉજવીએ છીએ અને ખાસ કરીને બાળકોમાં જે અસ્થમાનું પ્રમાણ છે તેની ખાસ માહિતી આપવા માટે આજે આપણી સમક્ષ પીડિયાટ્રિશિયન ડોક્ટર સિરીશભાઈ દવે આપણને ખાસ માહિતી આપશે. ગુડ મોર્નિંગ સિરીશ. અસ્થમા એટલે શું? અસ્થમા જેને આપણે દમ કહીએ એ ફેફસાની બીમારી છે. ફેફસાની લાંબા ટાઈમની બીમારી કહેવાય, કે કેટલી ક્રોનિક બીમારી છે. શ્વાસ પ્રણાલી આપણી હોય જે આ સામાન્ય શ્વાસ પ્રણાલી છે, કે એકદમ રાઉન્ડ ને ગોળ હોય છે. ત્યારે અસ્થમાની શરૂઆત થાય, દમની શરૂઆત થાય ત્યારે એ શ્વાસ પ્રણાલી થોડી સંકોચાઈ જાય છે. તમે આ શ્વાસ પ્રણાલીનું કાણું જુઓ તો પહેલા કરતા થોડું નાનું થઈ જાય છે અને જેમ બીમારી વધતી જાય છે એમ ત્યાં કફ જેવું જમા થતા શ્વાસ પ્રણાલી વધારે પણ સંકોચાઈ જાય છે. આ શ્વાસ નળી આ નોર્મલ શ્વાસ નળી છે. આ શ્વાસ નળી શરૂઆતની છે ને જ્યારે દમ વધી જાય ત્યારે શ્વાસ નળી એટલી નાની થઈ જાય એ શ્વાસ કરવાની બહુ તકલીફ પડે છે. અસ્થમાનું પ્રમાણ ભારત દેશમાં કેટલું છે? ભારતની વસ્તીના 1.5% એટલે અંદાજે 1.5 કરોડ માણસ દમની વ્યાધિથી સપડાયેલા હોય છે. નાના બાળકોમાં પણ થઈ શકે ખરું અસ્થમા? હા, નાના બાળકોમાં બી 10-15% બાળકો સ્કૂલ ગોઈંગ ચિલ્ડ્રન જોઈએ એમાં 10-15% બાળકોને બી દમની વ્યાધિ હોય છે. એકદમ જ હવે નવજાત શિશુ હોય
અને એને અસ્થમા હોય તો તેના લક્ષણ કયા છે? નવજાત સ્ત્રી કરતા થોડા મોટા બાળકોને ખાસ કરીને આપણે વાત કરીએ. હવે ખાસ કરીને આજે નાના બાળકોને દમ છે એ લોકો દમ તરીકે ઓળખતા નથી. નાના બાળકોને જે દમ છે એ લોકોને આપણે સામાન્ય ભાષામાં સસણી કહીએ. ઘણા લોકોને એલર્જીક કફ કહે, ઘણાને વીઝિંગ કફ કહે, ઘણાને વારી વીઝિંગ એસોસિએટેડ રેસ્પિરેટરી ઇન્ફેક્શન એમ અલગ અલગ લોકો દમ. એટલે જ્યારે આપણે દમ શબ્દ વાપરીએ તો લોકોને બહુ ખરાબ લાગતું હોય છે. એટલે આપણે કે શોર્ટકટ કરીને લોકો દમ શબ્દ છે પણ એક દમ ના અલગ અલગ નામ છે. દમ કહો, શ્વાસ કયો, સસલી કયો, એલર્જી કપ કયો, બધું એક જ હોય છે. અને એનો બી જેમ સમજાવું 10-15% બાળકોને થાય. હવે એના જ લક્ષણો છે એ મોટા કરતા થઈ અલગ જતા હોય છે. નાના બાળકમાં જે આ લક્ષણો છે એમાં વારંવાર ખાંસી આવતી હોય છે અને ખાસ કરીને રાત્રે અને મોર્નિંગ અર્લી મોર્નિંગમાં ખાંસી બહુ આવતી હોય છે. બીજા લક્ષણો હોય છે આ બાળકો જ્યારે દોડે છે ખાસ કરીને દોડતા ખાંસી આવી જાય છે, દોડતા હાંફી જાય છે. અને આ બધી જે ખાંસી છે એમાં ખાસ કરીને બ્રોન્કો ડાયલેટર જ્યાં શ્વાસની પોળી કરતી દવા જેને આપણે કહીએ સાલ્બ્યુટામોલ એ દવાથી રાહત થતી હોય, જે આપણે વારંવાર ખાંસી આવે અને શ્વાસની પોળી થતી દવાથી ફાયદો થાય એ બધા બાળકોને દમની વ્યાખ્યામાં ફિટ કરી શકાય છે. શું ખોરાકથી પણ થઈ શકે છે જે આજે દમ કે શ્વાસ કે સસલી છે એ સામાન્ય રીતે એક્સટર્નલ ફેક્ટર બહારના ફેક્ટર જેને ધૂળ ધુમાડો પોલ્યુશન ફટાકડા રંગ રોગાન કલર પોલન રજકણ એના જ થાય છે. કોઈ પણ જાતના ખોરાકોથી થતું નથી. એટલે આ જે શ્વાસવાળા બાળકોને આપણે કુદરતી વસ્તુ ખાસ કરીને ફ્રૂટ્સ મોસમી સંતરા ચીકુ કેળા કેરી જે આપી નથી આપતા એ બિલકુલ અવૈજ્ઞાનિક વસ્તુ છે. એની સારવાર હવે આપણે જેમ અગાઉ જોયું કે એ પણ આપણે એનું નિદાન કેમ થાય. હવે નિદાનમાં આપણે જેમ સમજાયું કે શ્વાસવાળી જે સાંકળી થઈ જાય છે એને આપણે દવા પછી શ્વાસવાળી ફાયદો થાય. હવે એક બીજો ટેસ્ટ આવે છે જેને કહેવાય પીક ફ્લોમીટર. આને કહેવાય પીક ફ્લોમીટર. આમાં બાળકે ફૂંક મારવાની, ફૂંક મારીએ એટલે એના જે અમુક કાપા સુધી તમારો આ માર્કર જાય છે. હવે જેને શ્વાસ લેવાની તકલીફ પડશે એ અમુક માત્રા સુધી માર્કર જશે. હવે એને એક ફૂંક મારીએ એટલે જો શ્વાસની કેપેસિટી ઓછી હશે તો અમુક માત્રાથી વધારે નહીં જાય. એટલે એની ઉંમર એના વજન પ્રમાણે એના એક ચાર્ટ હોય છે. એ ચાર્ટ પર આપણે જોવાનું કે આ શ્વાસની જે ફૂંક મારે છે એ બરોબર મારે છે કે ઓછી જાય છે. પછી એ લોકોને એક જાતની દવા આપવામાં આવે જેને પંપ આપે. પંપ આપવાથી શું થાય તાત્કાલિક રાહત થાય. પછી પંપ આપ્યા પછી 5 મિનિટમાં પાછો ફૂંક મારે અને આ જે માત્રા જેવા જો 20% સુધારો 15-20% સુધારો થાય તો એ માણસને દમ જાય. તો મતલબ કે એ આ પંપ મારવાથી એની શ્વાસની માત્રા શ્વાસવાળી પોળી થાય અને એને એની કેપેસિટી વધે છે. આ કરવાથી જેને દમ હોય ને આ દવાથી ફાયદો હોય એ બાળકોને કહેવાય કે આને દમ અથવા શ્વાસ કે સસલી છે. હવે જે શ્વાસવાળી જે બાળકો જે શ્વાસવાળીની તકલીફ પડે છે એટલે આપણે પોળી કરવા હોય છે. પણ મેઇન વસ્તુ કેવું કે આ બીમારીમાં શ્વાસવાળી સાંકળી જાય છે. હવે શ્વાસવાળી પોળી કરવાના અલગ અલગ રસ્તા છે. એક પીવાની દવા, પીવાની દવાથી બી શ્વાસવાળી પોળી થાય. બહુ જરૂર પડે તો ઘણી આપણે નેબ્યુલાઇઝ મશીન વાપરી, નેબ્યુલાઇઝ મશીનથી શ્વાસવાળી પોળી થાય. બીજી શ્વાસવાળી પોળી કરવા માટે આને કહેવામાં આવે પંપ. અને પંપને કહેવામાં આવે છે MDI. MDI એટલે મીટર ડોઝ ઇનહેલેશન. આમાં હવા નાખે, હવાથી શ્વાસવાળી પોળી થઈ જતી હોય. એ ઉપરાંત અમુક કેપ્સ્યુલ આવે એને રોટાકેટ કહેવામાં આવે. આ રોટાકેટની અંદર દવા આવે આને DPI કહેવામાં આવે, ડ્રાય પાવડર ઇનહેલેશન. હવે આ બધા અલગ અલગ રસ્તા થયા તો ફાયદો શું થયો કે પીવાતા નહીં તો નહીં ફાયદો. હવે પીવાની દવા કરતાં આ પંપમાં છે માત્રા બહુ ઓછી હોય છે. પીવાંદા જ્યારે પીવો છો ત્યારે પીવાંદા તમારા હોજરીમાં જાય છે, પછી લોહીમાં પડી જાય અને પછી તમારા ટાર્ગેટ અહીંયા જે ફેફસું લંગ્સ એ બહુ ઓછી માત્રામાં જાય છે. જ્યારે આ દવા તમે આપો છો તમે ડાયરેક્ટલી તમારા ફેફસામાં જતી હોય એટલે ઘણી ફાયદો થયો. હવે પીવાંદા આપણે વાત કરીએ જે કોમન દવા વાપરવામાં આવે છે જેને કહેવાય સાલ્બ્યુટામોલ. અસ્થાલીન એક જાણીતી બ્રાન્ડ છે. એ અસ્થાલીન જ્યારે સિરપ કે ટેબ્લેટના રૂપમાં આપવામાં આવે છે તે 1 કે 2 મિલીગ્રામ આપવામાં આવે.
એટલે આ જે પંપમાં આપવામાં આવે છે તેને 100 માઇક્રોગ્રામ એટલે પીવાના દવા કરતા 10 થી 20 ગણી ઓછી એટલે દવાની માત્રા ઓછી છે અને તમને વધારે ફાયદો કરે છે એટલે પીવાની દવા કરતા જેને ઇનહેલેશન થેરાપી એટલે જે થેરાપી વધારે થાય છે પણ આપણી પ્રચલિત માન્યતા એવી છે કે પીવા દવા આપણે સારું પંપ આપે તો ખરાબ પંપ વધારે સારો છે પંપ આપવાથી કોઈ નુકસાન થતું નથી પંપ આપવાથી ટેવ પડી જાય આદત પડી જાય કે પંપ લે એટલે કાયમ પંપ લેવું પડશે એ વાત બિલકુલ જૂઠી છે શું અસ્થમા કમ્પ્લીટલી એની સારવાર થઈ શકે હવે આપણે સમજાયું કે અસ્થમા એ જેમ કે ક્રોનિક ઇન્ફ્લેમેટરી ડિસીઝ એ લાંબા ટાઈમની ફેફસાની બીમારી છે સંકોચ્યા કરે એટલે તમે પીવાની દવા આપો અથવા એને પંપ આપો અમુક જતા પંપ એવા હોય છે કે જે શ્વાસળી કોડી સુધી અટકાવવા જેને કહેવાય રિલીવિંગ દવા અમુક દવા પ્રિવેન્ટિવ દવા આવે છે અમુક દવા રિલીવિંગ દવા આવે છે એટલે જે જેને વારંવાર થતું હોય ને એવું જતા રિલીવર દવા આપવો પડે રિલીવરમાં બી પીવા દવા બી આવે રિલીવરમાં પ્રિવેન્ટ રિલીવરમાં પંપમાં આવે હવે જે રિલીવરને જે પંપની જે દવા આવતી હોય છે એમાં સ્ટીરોઇડ વાપરવા છે પણ આ સ્ટીરોઇડની માત્રા બહુ જ ઓછી હોય છે એકવાર સ્ટીરોઇડનું નામ આવે એટલે લોકો બહુ ભડકે અને સ્ટીરોઇડ તો બહુ ખરાબ કહેવાય સ્ટીરોઇડ તો લાંબા ટાઈમ બહુ અસર કરે બહુ ખરાબ બાળકો વિકાસ અટકાઈ દે કેવું પડે છે એવું નથી આ જે સ્ટીરોઇડ બહુ ઓછી માત્રામાં હોય છે અને જેને લાંબ વધારે થતું હોય ને જોઈ છે હવે દમમાં અમુક અમુક કેટેગરી હોય છે જે લોકોને દમ જે છે એ મહિને દિવસે થતો હોય એને કોઈ જાતના પીવાની દવાથી આપવું તો ચાલે અને જરૂર પડે તો લોકોને જરૂર પડે તો એ લોકોને પંપ આપવું પડે જેને મહિનાથી વધારે એટેક આવતો કોઈને મહિનામાં બે એક વાર એટેક આવતો હોય એ લોકોને પીવાની દવા આપવું પડે પંપ લેતો ચાલે એને મોડરેટ કે સિવિયર છે એને પંપ લેવો પડે અને જે વારંવાર થતું હોય એને પ્રિવેન્ટિવ જેમાં સ્ટીરોઇડ નામનો પંપ આવતો જે નુકસાનકારક નથી હવે જો બાળક નાનું હોય તો એ લોકોને પંપ લેવો પડશે અને એ લોકોને પંપ ડાયરેક્ટલી નહીં શકાય એટલે પંપ સાથે એ લોકોને બહુ સ્પેશિયલ વાપરવું પડે સ્પેશિયલ વાપરવાથી એને જે દવાની માત્રા વધારે સરસ રીતે ફેફસામાં જાય આ સ્પેસ બહુ નાનું બાળક હોય એ સ્પેશિયલ ચૂસી ન કરી સાથે આવા જતો માસ્ક પહેરવો પડે એટલે ત્રણ વસ્તુ છે એક પંપ બચ્ચું સ્પેશિયલ અને જરૂર પડે તો માસ્ક થોડા મોટા બાળકો 5-7 વર્ષ બાળકો એને એ લોકોને આવે રોટા કેપ પકડે એ રોટા કેપ છે જે નાના બાળકને નહીં ફાયદો કરે એટલે આ રોટા કેપ છે એ ડાયરેક્ટલી સૂંઘી શકાય છે એ રોટા કેપમાં અલગ અલગ જતા આ નીકળે રોટા હેલર આ એક જૂની યાદ છે પણ બિલકુલ સારું છે કંઈ કોસ્ટલી નથી એક સિમ્પલ ડિવાઇસ છે હવે એક નાની ડિવાઇસ નવી ડિવાઇસ આવી છે એ તમને વધારે ફાયદાકારક કરશે આને કહેવાય બધા રોટા હેલર્સ હવે દમ મટી જાય કે નહીં જે મોટામાં 60-70% લોકોને દમ છે જાતે મટી જતું છે આપણે એને થોડી સારવાર આપવાની જેને 5-1% લોકોને જેને મા બાપને દમ હોય એને કદાચ પરમેન્ટ દમ લેવાની શક્યતા થતી હોય છે થેન્ક યુ સો મચ સિરીશભાઈ આજે તમે અમને દમ વિશે માહિતી આપી એની સારવાર માટે માહિતી આપી ખાસ કરીને નાના બાળકો જેમાં પંપ લેવાથી સારું થાય અને સંપૂર્ણ રીતે અસ્થમા મટી જાય છે થેન્ક યુ વેરી મચ તમે તમારો કિંમતી સમય અમારા માટે